સૌને નમસ્કાર. ભાદરવા 30 શનિવારને શિક્ષક દિવસના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ આયોજિત સોરઠમાં રવિ ભાણ પરંપરાના 5મા વ્યાખ્યાન મણકામાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, આજે આપણી વચ્ચે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી, ડોક્ટર હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટીના મધ્યપ્રદેશના કુલાધિપતિ ડોક્ટર બળવંતભાઈ જાની અને પ્રસિદ્ધ ભજનીક શ્રી હેમંતભાઈ ચૌહાણ ઉપસ્થિત છે, ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વતી એમનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, આપનો સ્નેહ, સહકાર અને પ્રોત્સાહન મારા શિક્ષકત્વને ઉર્જાને પ્રદાન કરી રહ્યો છે, ત્યારે શિક્ષક દિને સૌને વંદન કરું છું. અને આજે મારા શિક્ષક ડોક્ટર બળવંત જાની મારી સમક્ષ છે, ત્યારે એમને પ્રણામ કરું છું. આજે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના જૂનાગઢના પદાધિકારીઓ, અધ્યાપક મિત્રો, ઇસી મેમ્બરો, બોર્ડ ઓફ ગવર્નર બોડીના સભ્યો, જુદી જુદી સંલગ્ન કોલેજોના આચાર્ય મિત્રો, અધ્યાપક મિત્રો, પ્રમુખશ્રીઓ સંચાલક મંડળના અને સંશોધકો અને ભાવકો આજે અમારી સમક્ષ ઉપસ્થિત છે, ત્યારે અમને અપાર ખુશી છે કે અમારી આ જ્ઞાન યાત્રામાં આપ સૌ અમારી સાથે છે. અમને આ કાર્યક્રમ માટે પ્રેરણા પૂરી પાડનાર, પ્રોત્સાહન આપનાર સર્વ સાક્ષર વિદ્વાનોની હું નોંધ લઉં છું અને આ કાર્યક્રમના આયોજન માટે જહેમત ઉઠાવનાર ડોક્ટર વિશાલ જોશી, ડોક્ટર ઓમ જોશી અને આ કાર્યક્રમનું બેનર બનાવનાર ગોપાલ ચાવડાને પણ હું અહીં યાદ કરું છું. મિત્રો, વિશ્વ ધર્મ ગ્રંથ પરંપરાના મૂળ અને કુળ તપાસતા એક વાત સમજાય છે કે કોઈ પણ ધર્મ કે પંથ વિશેની ભૂમિકા બાંધનાર અને દર્શન અને વિચાર આપનાર કોઈ વ્યક્તિ આ ધર્મ સ્થાપ્યો નથી. સંતે પોતાની પંથ પરંપરા સ્થાપી તેના નામે પંથ ઉભો કર્યો નથી, પરંતુ બન્યું છે એવું કે દિવ્ય ચેતનાના સ્થૂળ દેહ છૂટી ગયા પછી એમની વિચારધારાને વરેલા લોકોએ, સેવક સમાજે, શિષ્યો દ્વારાએ જે તે વ્યક્તિના નામને જોડી અને પંથ પરંપરા સ્થાપી છે અને વિસ્તરી છે અને વાણી દ્વારા આજ આપણા સુધી પહોંચી છે. એટલે તો કહી શકાય કે હિન્દુ ધર્મ છે વ્યક્તિ કેન્દ્રી નથી, એની સ્થાપના કોઈ વ્યક્તિએ નથી કરી. ઘણા સમયના અંતે ધર્મની પરંપરા ઊભી થાય છે અને પંથ પરંપરા અનેક જે કોઈ દિવ્ય ચેતના છે એની સાથે જોડાય છે. એટલે આજ અહીં એક આવી જ રવિ ભાણ પરંપરા વિશેની વાત થવાની છે, ત્યારે થોડી વાત આ પરંપરા વિશે કરું કે આ પરંપરા એક કબીર સંપ્રદાય સુધી એના મૂળ ગૂંથાયેલા છે. આ સાહિત્યના મર્મજ્ઞ ડોક્ટર નાથાલાલ જોશી તો એમ કે છે કે કબીરના શિષ્ય છઠ્ઠી પેઢીએ સષ્ટમ દાસ નામના સંત થઈ ગયા. એમના શિષ્ય ભાણ સાહેબ અને ભાણ સાહેબના મુખ્ય શિષ્ય ખીમ સાહેબ અને રવિ સાહેબ, આ બંને શિષ્યોની જે પરંપરા હતી એમના જે શિષ્યો થયા એમાં મોરાર સાહેબ, ભીમ સાહેબ, દાસ હોથી, નથુરામ, કર્મણ ભગત, દાસી જીવણ, બાલક સાહેબ, લખીરામ, પ્રેમ સાહેબ, પીઠા ભગત વેરા વગેરે જેવા સંત કવિઓ આ ધારામાં થઈ ગયા. કબીર સાહેબ સૌરાષ્ટ્રમાં આવ્યા એવું કોઈ પ્રમાણ મળતું નથી, પણ આ વિચારધારાને સૌરાષ્ટ્રમાં લાવનાર છે ભાણ સાહેબ, જેમની શિષ્ય પરંપરા રવિ ભાણ સંપ્રદાય તરીકે વિકાસ પામી છે. આટલી ભૂમિકા પછી હું વાત કરીશ ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી વિશેની. યુવા વયે ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયનું સુકાન સંભાળી રહેલ ચેતનભાઈ અનેક પડકારો એમણે ઝીલા છે અને પાર પાડ્યા છે. હજુ ઘણું કરવાની તક એમની પાસે ખુલ્લા આકાશની જેમ પડી છે. આવા અનેક આયોજનમાં એ વ્યસ્ત હતા, આજે પણ એટલા બધા વ્યસ્ત છે, એવો થાકતા નથી અને અમને પણ થાકવા દેતા નથી. અને આજે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શોભાયમાન છે ત્યારે હું એમને વિનંતી કરીશ કે યુનિવર્સિટીના જુદા જુદા આયામો વિશે, એમના જ્ઞાન યજ્ઞ વિશે અને એમની આ કાર્યક્રમ વિશેની એક પીઠિકા પણ તેઓ બાંધી આપે. શ્રી ચેતનભાઈ નમસ્તે. કોઈ પણ શિક્ષકના જીવનમાં શિક્ષકની ગરિમાયુક્ત દિવસ
એટલે કે આજનો દિવસ શિક્ષક દિવસ, એવા પવિત્ર શિક્ષક દિવસ ના દિવસે આપણી વચ્ચે જે ધર્મે કર્મે સ્વભાવે અને તમામ રીતે શિક્ષક રહ્યા છે, શિક્ષક બની જીવ્યા છે અને કોઈ પણ પદ પ્રતિષ્ઠા અને મોભો હોય તો પણ એનામાં રહેલો શિક્ષક ક્યારેય મરી પરવાળો નથી, એવા જેને હું ઉત્તમ શિક્ષક તરીકે હંમેશા વંદન કરું છું, એવા બળવંતભાઈ, ભજનની દુનિયામાં જેમના સૌમ્ય ચહેરો, જેમનું ઇન્વોલ્વમેન્ટ, શુદ્ધ ભાવ અને એક એક પોતાનું ભજન જ્યારે ગાતા હોય ત્યારે એમનું એમના મુખાકૃતિ ઉપરથી આપણને એવું લાગે કે એમનું ભગવાન સાથેનો એક દોર, એક તાર થઈ ગયો છે અને એમણે એક ભજનની દુનિયામાં એક નવી પેટર્ન, એમનો અવાજ, એમની એક નવી ઓળખ ઊભી કરી છે, એવા હેમંતભાઈ, આ કાર્યક્રમના સંચાલક બલરામભાઈ, આ કાર્યક્રમના મૂળમાં જેનો વિચાર રહેલો છે એવા અમારા વિશાલભાઈ જોશી, અમારા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય સર્વશ્રી ચંદ્રેશભાઈ હેરમા, જયભાઈ ત્રિવેદી, ડોલીબેન અજમેરા, જીવાભાઈ વાળા, રજિસ્ટ્રાર મયંક સોની, અતુલભાઈ બાપોદરા, ઉપરાંત અન્ય અમારી 162 કોલેજોના સંચાલકો, આચાર્ય મિત્રો, અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓ, પરિવાર અમારો ખૂબ મોટો છે. 4 જિલ્લા, જુનાગઢ, સોમનાથ, દ્વારકા અને પોરબંદર, 4 ધર્મના ધજા, 4 સ્તંભો, એવી એવી મોટી જગ્યા છે, એવી પવિત્ર જગ્યા છે કે આ જગ્યામાં કામ કરવાની તક મળી એને હું મારા જીવનની ધન્યતા સમજું છું. યુનિવર્સિટીને માત્ર 4.5 વર્ષ થયા છે, હજી ખૂબ નવી નાની યુનિવર્સિટી છે, પરંતુ નવું હોવું કે નાનું હોવું એ માનસિકતા છે, કામ કરવાની દક્ષતા, કામ કરવાની ભાવના અને વડીલોની પ્રેરણા અને કુદરત અને ભગવાનના આશીર્વાદથી યુનિવર્સિટી બહુ સરસ કાર્ય કરી રહી છે. ત્યારે આ કોરોના કપડાકાળ દરમિયાન પણ યુનિવર્સિટી દ્વારા સતત વેબિનારના માધ્યમથી કાર્યક્રમો થતા રહ્યા છે, ઓનલાઈન PhD કોર્સ, ઓનલાઈન RAC, ઓનલાઈન RDC, તમામ પ્રકારની એકેડેમિક બાબતો, તમામ પ્રકારના બોર્ડ ઓફ ગવર્નન્સ હોય કે એકેડેમિક કાઉન્સિલ હોય કે બોર્ડ ઓફ સ્ટડીઝની રચનાઓ પણ કરી દેવામાં આવી છે, સાથે સાથે યુનિવર્સિટીના વહીવટી ભવનના કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે યુનિવર્સિટીમાં આપણે એક સોરઠમાં ભક્તિ સાધના એવો એક કાર્યક્રમ કરવો એવો વિચાર આવ્યો અને આ વિચાર આટલો બધો સરસ રીતે ચાલ્યો અને લગભગ આપણા ફેસબુકના માધ્યમથી, અલગ અલગ માધ્યમથી 25-30 હજાર વિદ્યાર્થીઓ અને વાલીઓ આપણી સાથે જોડાય છે. ત્યારે આજનો દિવસ ખાસ એટલા માટે છે, કહેવાય છે ને, શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. તો આવા શિક્ષક દિન નિમિત્તે એક ઉત્તમ શિક્ષકોના આજના દિવસનો કાર્યક્રમ આપણે અર્પણ કરીએ છીએ અને આ કાર્યક્રમ એમને અર્પણ કરી અને સોરઠની ભક્તિ સાધનાનો એક નવો મુકામ. ખાસ કરીને મને એક પ્રોફેસરે પૂછ્યું કે ભાઈ, યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં આવા કાર્યક્રમો ક્યાં આવે છે તમારે? તો એક સરસ મજાના અમારા જુનાગઢના વકીલ સાહેબ એનો જવાબ આપ્યો કે યુનિવર્સિટીનું નામ છે ને એ જ ભક્ત કવિ છે. જે યુનિવર્સિટીનું નામ જ ભક્ત કવિ હોય ત્યાં ભક્ત ભજન ભાવની વાત થવી જોઈએ. એટલે આપણો આજનો યુવાન વિદ્યાર્થી, જ્યારે નવી શિક્ષણ નીતિની આજે સવારે બહુ સરસ વાત કરી માનની બળવંતભાઈ સાહેબે, રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ગુજરાત લેવલનો એક સરસ કાર્યક્રમ હતો, એમાં બળવંતભાઈએ બધા સમગ્ર ગુજરાતના શિક્ષણવિદોને એક સરસ શિખામણ આપી હતી, કાન પકડીને શિખામણ આપી હતી કે ભારતીયતા અને ભારતની સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે આ નવી શિક્ષણ નીતિ નહીં પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જ્યારે અમલમાં લાવવાની છે ત્યારે અમે આના ભાગરૂપે આ નીતિ અમલમાં આવે પહેલા યુનિવર્સિટી દ્વારા 28 જેટલા કૌશલ્ય વર્ધન કોર્સિસની શરૂઆત કરી છે કે વિદ્યાર્થી મલ્ટીડિસિપ્લિનરી, જેમાંથી ક્રેડિટ અર્ન કરી અને પોતે અલગ અલગ પ્રકારના કોર્સ કરી શકે એવા કોર્સિસ શરૂ કર્યા છે. અને આ કાર્યક્રમ પણ કોઈ સાયન્સનો વિદ્યાર્થી, કોઈ ફિઝિક્સનો વિદ્યાર્થી, કોઈ મેથ્સનો વિદ્યાર્થી, ભારતીય પરંપરા, ભારતીય વિભાવનાઓ, દર્શનશાસ્ત્ર, યોગશાસ્ત્ર, યજુર્વેદ, આયુર્વેદ, કોઈ પણ શાસ્ત્ર ભણી શકે, કોઈ પણ વસ્તુનો પારંગત બની શકે એમ આ પ્રકારના કાર્યક્રમો છે એ આજનો યુવાન છે એ સમજે આપણો ધર્મ શું છે, આપણી ભક્તિ શું છે, સોરઠ પ્રદેશ શું છે, સોરઠ પ્રદેશમાં કઈ તાકાત રહેલી છે. અને જે કાંઈ આપણે જ્યારે ભક્ત અને ભગવાનની વાત આવે છે ને ત્યારે કદાચ સોરઠની સાથે કોઈ નથી આવતું, સોરઠની ભક્તિ સાધના શિરનમોર છે. ત્યારે આ તકે બળવંતભાઈ ઉપસ્થિત છે, એ તો આ વિષયના પારંગત વિદ્વાન છે, સિદ્ધ વિદ્વાન છે, એટલે રવિભાણ સાહેબની પરંપરા જેમને આધુનિક કબીર પણ કહેવામાં આવે છે અને જેમણે
પોતાના વાણી દ્વારા, પોતાની જ્ઞાનની જ્યોત દ્વારા સોરઠની અંદર એક ભક્તિનું નવું આખું સંપ્રદાય, અને જેને કહેવાય ને યુ કેન સે દેટ અ કાઇન્ડ ઓફ ગુરુ શિષ્ય પરંપરા, એ ગુરુ શિષ્ય પરંપરાથી ધ નોલેજ હેઝ બીન ડિરાઇવડ ફ્રોમ એજીસ ટુ એજીસ, એક એવા નવા પ્રકારના જ્ઞાનનું અવતરણ કર્યું છે એમણે, અને એમના થકી કેટલા સંતો અને સંતો દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી છે, એવા એવી વાત આજે આજના આ કાર્યક્રમ દ્વારા કરીએ છીએ. એમાં બળવંતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સાહેબ એટલા વ્યસ્ત છો, હજી 10 મિનિટ પહેલા આપનો કાર્યક્રમ પૂરો થયો ને આપ અમારી સાથે જોડાયા છો. સાથે સાથે હેમંતભાઈ ચૌહાણ વિશે પણ હું કહું કે તમને કોણ ન ઓળખે, ગુજરાત નહીં પણ ભારત અને વિશ્વમાં તમે ગુજરાતી ભજનોને એક નવી ઓળખ આપી છે. તમારા દ્વારા ગવાયેલા ભજનોને સામાન્ય ભજન જ્યારે તમારા કંઠે ગવાય છે ત્યારે ભજનની ગરિમા બદલાઈ જતી હોય છે. તમે સામાન્ય રીતે સીડી દ્વારા, સીડી પ્લેયર દ્વારા લોકોના ઘરમાં વાગતા હો છો, પરંતુ આજે અમારા લગભગ 25,000 જેટલા વિદ્યાર્થીઓના ઘરમાં તમે સાક્ષાત રૂપે આજે પહોંચ્યા છો, ત્યારે આ લોકોને પણ આનંદની લાગણી થશે, યુનિવર્સિટી તરીકે અમને પણ આનંદની લાગણી થશે. ફરી એક વખત હું સમગ્ર કાર્યક્રમ, સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બળવંતભાઈ જાની સાહેબનો ખૂબ વ્યક્તિગત રીતે આભાર માનું છું કે અમારા આર્ષદ્રષ્ટા છે, જ્યારે જયારે જરૂર પડે ત્યારે અમને સાચો સમયે સાચું માર્ગદર્શન આપે છે, સાચા વિચારો, સાચી વાત મૂકે છે, અને એમના દ્વારા જે સૂચન કરવામાં આવે એ એક એવો પથ હોય છે, પથ ઉપર ચાલવાથી સફળતા જ મળતી હોય છે. તો ફરીવાર જાની સાહેબ આપનો આભારી છું, અને આ કાર્યક્રમ આજે ખૂબ મજા પડશે એટલે આપના લોકોની વચ્ચેથી રસ ભંગ ન થાય એ રીતે હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આમ જોઈએ તો રવિભાણ સંપ્રદાય વિશે વાત કરવાની થાય ત્યારે આપણને સ્વાભાવિક રીતે સોરઠના એની ગોહિલી યાદ આવે, નિરંજનભાઈ રાજ્યગુરુ યાદ આવે, મનોજભાઈને પણ આપણે અત્યારે યાદ કરીએ છીએ. આજ એક મોટા ગજાના સાહિત્યકાર, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોક સાહિત્ય તથા ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસી ડોક્ટર બળવંત જાની આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનો ખૂબ આપને આનંદ છે. અને મને તો વધારે આનંદ એટલા માટે થાય છે કે શિક્ષક દિને મારા જો આદર્શ કોઈ હોય તો ડોક્ટર બળવંત જાની સાહેબ છે. રાજકોટમાં એમણે પીએચડી એની કારકિર્દી શરૂઆત રાજકોટથી થાય છે. એ ગુજરાતી ભાષા સાહિત્ય પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રીડર તરીકે રહ્યા, અધ્યાપક તરીકે રહ્યા, ભવનના હેડ તરીકે રહ્યા, ડીન તરીકે રહ્યા, અને આમ ગણો તો એ સિન્ડિકેટ સભ્ય તરીકે પણ રહ્યા, અને પછીથી ઉત્તરોત્તર એની કારકિર્દીમાં વધારો થતો જાય છે, અને પાટણ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ એમણે સેવા આપેલી છે, એનસીઈઆરટીના ચેરમેન તરીકે પણ તેઓ રહ્યા છે, અને હાલ તેઓ મેં કીધું એક કુલાધિપતિ તરીકે સાગર યુનિવર્સિટી મધ્યપ્રદેશમાં કાર્યરત છે. પરંતુ એમની પાસેથી જે શીખવાનો ગુણ છે એ એમની સહજતા છે, કારણ કે અધ્યાપક એ બળવંતભાઈનો માત્ર વ્યવસાય નહોતો પણ સંસ્કાર, ચિંતન અને રસ રૂચિનું ક્ષેત્ર હતા, અને એટલી બધી જવાબદારી વચ્ચે પણ એમણે લગભગ 200 થી અધિક પુસ્તકો આપ્યા છે. અને એમ કહું કે એના પુસ્તકો વિશે વાત કરતા આપ ઘણો બધો સમય જાય એમ છે, પરંતુ એ અમારા આદર્શ શિક્ષક છે, આદર્શ અધ્યાપક છે, આદર્શ કુલગુરુ છે. ત્યારે બીજી વાત નહીં કરતા હું સીધું બળવંત જાની સાહેબને જ વિનંતી કરીશ કે આજે રવિભાણ સંપ્રદાય વિશે, એમની શિષ્ય પરંપરા વિશે, અને એમાં એક ગણો કે મોરાર સાહેબની બીજી કે ચોથી પેઢી ઉગમ સાહેબ થઈ ગયા છે, એમની વાણી વિશે પણ વાત કરશે અને એમના દર્શન વિશે વાત કરશે શ્રી ડોક્ટર બળવંત જાની સાહેબ. નમસ્કાર. નમસ્કાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સોરઠી પરંપરા વિશે આખી એક શૃંખલા યોજે એ મારી દ્રષ્ટિએ શિક્ષણ જગતની એક બહુ યાદગાર ઘટના બની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થપાણી ત્યારે એના આદ્ય કુલપતિ ડોલરરાય માકડ મુકાયા. માકડ સાહેબે યુનિવર્સિટીનું સુકાન સંભાળ્યું અને યુનિવર્સિટીમાં ચારણી સાહિત્ય, સૌરાષ્ટ્રી સંસ્કૃતિ, સૌરાષ્ટ્રી ભક્તિ સાહિત્ય એમ કરીને સૌરાષ્ટ્રના રજવાડાઓ, સૌરાષ્ટ્રના રજવાડાનો સાંસ્કૃતિક ઇતિહાસ, આવા આવા વિષયો ઉપર અલગ અલગ ભવનો ખોલ્યા, એટલું જ નહીં વ્યાખ્યાનમાળાઓ પણ શરૂ કરી. યુનિવર્સિટી જે તે વિસ્તારમાં સ્થપાય એ વિસ્તારની પ્રાદેશિક અસ્મિતાને ઉજાળવાનું કામ, વિશ્વ સાથે જોડવાનું કામ યુનિવર્સિટી.
અને યુનિવર્સિટી આ કામ જ્યારે હાથમાં લે છે ત્યારે યુનિવર્સિટીના સત અને રૂત આપણે જેને કહીએ એના ખરા અર્થમાં પ્રદાન રૂપ એ કાર્ય હોય છે. એટલે મારી દ્રષ્ટિએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ સોરઠી પરંપરામાં શિવ, શાક્ત, ગણેશ કેવા કેવા વિષયો ઉપર વાર્તાલાપો યોજીને સોરઠી સંસ્કૃતિને ઉદઘાટિત કરી. સોરઠી સંસ્કૃતિ એટલે માત્ર જૂનાગઢ નહીં, કાઠિયાવાડનો એક એવો સોરઠ વિસ્તાર કે જેને મેઘાણીએ એવી રીતે ઓળખ આપી કે એ બહારવટિયાઓની પણ એક સંસ્કૃતિ છે, આઉટલોઝ પણ એક કલ્ચર છે. તો આ કલ્ચર છે એમ કહીને જેને બહારવટિયા ગણતા હતા, જેની ટીકા થતી હતી, એ કેટલા મૂલ્યનિષ્ઠ હતા એ મેઘાણીએ સ્થાપી આપ્યું. અને સોરઠી સંસ્કૃતિ મેઘાણીએ વિસ્તારી, રજૂ કરી સોરઠી બહારવટિયામાં જ નહીં, સોરઠી સંતવાણી નામના પુસ્તકમાં પણ. અને એ પુસ્તક તો યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં આવ્યું. પહેલી વહેલી બધાને ખબર પડી, મકરંદભાઈ પહેલા મેઘાણીએ પાયો નાખ્યો સંત સાહિત્યના અભ્યાસનો. અને સંત સાહિત્યના સંદર્ભમાં આખા સૌરાષ્ટ્રમાં, આખા કચ્છમાં આ સોરઠ ભૂભાગ કેમ મહત્વનો છે? ગિરનારને કારણે, શત્રુંજયને કારણે, શા કારણે, સોમનાથને કારણે, દ્વારિકાને કારણે, એવા એવા ભજનો મૂક્યા પરંપરાના કે લોકોને ખ્યાલ આવ્યો કે અધ્યાત્મવાદી સાહિત્ય, સ્પિરિચ્યુઅલ લિટરેચર માત્ર ઉત્તર ભારતમાં છે એમ નહીં, પશ્ચિમ ભારતમાં છે એમ નહીં, સૌરાષ્ટ્રની અંદર એટલું સમૃદ્ધ રીતે પડ્યું છે. અને એમાં પાછા ષટચક્ર ભેદનની વાત હોય, એમાં માનવ સેવાની વાત હોય, એટલે એને જે ભજનો આપ્યા એટલું જ નહીં, ભજનોનો અર્થઘટન પણ આપ્યા. એટલે મેઘાણી સોરઠી સંતવાણી નિમિત્તે સોરઠની સ્થાપના કરે છે. સોરઠને તીરે તીરે નવલકથા દ્વારા સોરઠી સંસ્કારોને, કમ્પોઝિટ કલ્ચરને એસ્ટાબ્લિશ કરે છે. અને સોરઠી બહારવટિયા દ્વારા પણ સૌરાષ્ટ્રની એક મૂલ્યનિષ્ઠ સંસ્કૃતિ એને સ્થાપિત કરે છે. અને એ સંસ્કૃતિ તરફ અત્યારે આંખ મીચામણા થઈ રહ્યા છે ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સોરઠી પરંપરાના એક પછી એક સોપાન લોકો સમક્ષ ખુલે છે. એ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું તેજસ્વી પ્રકરણ છે. એટલે પ્રારંભે કુલપતિ, યુવા કુલપતિ શ્રીને અભિનંદન આપું છું. અને સરકારે હવે તો નરસિંહ મહેતા સ્વાધ્યાય પીઠ તમને આપી છે, એટલે મને પૂરી શ્રદ્ધા છે કે યુનિવર્સિટીને પ્રદેશમાંથી, રાજ્યમાંથી, રાષ્ટ્રમાંથી વિશ્વ સુધી લઈ જવા માટેની આ સોપાન શ્રેણી બની રહેશે. અત્યારે ચેતનભાઈ તમને આશ્ચર્ય થશે, સોરઠ વિશે એનું અધ્યાત્મ, એનો ઇતિહાસ, એનું ફોકલોર, એના વિશે કામ ફ્રાન્સમાં થઈ રહ્યું છે, લાઇડન યુનિવર્સિટીમાંથી. મેં મારા 12 સ્કોલર મિત્રોને આની લિંક આજ મોકલી અને એ બધા સાંભળી રહ્યા છે. ફ્રાન્સની સોરબોન યુનિવર્સિટીમાં આના વિશે કામ થતું હોય, બ્રહ્માનંદે મંદિર સ્થાપ્યું સ્વામિનારાયણ પરંપરાનું, કઈ રીતે સ્થાપ્યું, સંગીતની સાધના કેટલી. તો મને આનંદ છે કે અત્યારે વિશ્વ જેનો અભ્યાસ કરી રહ્યું છે, વિશ્વની અંદર જે પ્રિય થઈ પડ્યું છે એ સોરઠ, ગુજરાતનો એક ભૂભાગ કેટલો સમૃદ્ધ છે, કેટલો સાત્વિક છે અને કેટલો દિશાદર્શક છે, એની પરિચય આપતી આ સોપાન શ્રેણીનું સ્વાગત કરું છું. એમ નહીં, એના ઓવારણા લઉં છું, એના દુખડા લઉં છું, વધના વધના તોળા ભામણા, તમારા ભામણા લઉં છું. તમે આ સુંદર કામ શિક્ષણ ક્ષેત્રની અંદર ઉભું કરીને એક દિશા દર્શક બન્યા છો. મારે જે વાત કરવાની છે એ સોરઠી રવિભાણ પરંપરા, મેઘાણીએ સોરઠી સંતવાણીમાં રવિભાણ પરંપરાને બહુ અગત્યનું સ્થાન આપ્યું, મહાપંત પછી તરત જ. અને કેટલા બધા ભજનો મૂક્યા, પણ એને કીધું કે હજુ ઉકેરવાનું બાકી છે, હજી ખોળવાનું બાકી છે. સોરઠમાંથી ટીંબે ટીંબેથી સંતો વિશેની વાત કો ખોતરે, કો ખોળે અને આ ખળા વાડમાં મૂકે તો લોકો એના ખાન પાનથી સમૃદ્ધ બને, એની પ્રજ્ઞા તેજસ્વી બને.
મને એમ થયું કે આ થોડું શોધવું જોઈએ, એટલે ભાઈ નિરંજન ભાઈ એ બહુ મોટું કામ કર્યું. 100 થી સંતો બધા એને ભેગા કર્યા અને સૌરાષ્ટ્રના સંતોનો આખો ઇતિહાસ, આખો કોષ એને બહાર પાડ્યો. એમાં હું પીએચડી કરાવું, અભ્યાસ કરાવું ત્યારે મને આ ઉગમ સાહેબમાં રસ પડેલો. એટલા માટે રસ પડેલો કે રવિભાણ પરંપરાના આદ્ય, એટલે કે કબીરના આદ્ય રામાનંદ, આમ રામાનંદના શિષ્ય છે કબીર, એટલે ગુરુ રામાનંદ છે એના. રામાનંદે શું કર્યું, ઉચ્ચ વર્ણના હતા અને નિમ્ન વર્ણના લોકોને એને સ્વીકાર્યા. એને પણ દીક્ષા લેવાનો અધિકાર છે, અધ્યાત્મ સાધનામાં જોડાવાનો અધિકાર છે. આ ડેવિએશન છે ને, બહુ મોટી વસ્તુ છે. ડેવિએશન ઇન ડિવોશન એ આખા વિશ્વનો અત્યારે અભ્યાસનો વિષય છે. અને ડેવિએશન વધુમ બધું થયું હોય તો આપણે ત્યાં સંત વાણીમાં, લોક સંતોમાં થયું છે. એટલે એમાં એને આ રામાનંદે ઉચ્ચ વર્ણના હતા પણ કબીર, એટલે ઘણા બધા એવા સંતો કબીરે પણ પછી નિમ્ન વર્ણનાને લીધા અને એ રામાનુજાચાર્યથી પછી ઉત્તર તરફ આ બાજુ આવી ગયા, દક્ષિણમાંથી ઉત્તર તરફ આવ્યા. ગુરુ હોય ત્યાં મારે ક્યાં આવું ફંટાયેલી વાત રજૂ કરવી, એનો વિવેક એટલો. અને એમાં કબીર, કબીરથી પ્રભાવિત બલરામભાઈએ બહુ સરસ વાત કરી. તમારા સંયોજક પણ અભ્યાસી, તમારા કોઓર્ડિનેટર વિશાલ જોશી પણ અભ્યાસી, અને ચિંતનભાઈ પોતે તો અંગ્રેજીના વિદ્વાન પ્રોફેસર, એટલે આ અભ્યાસીઓનું જૂથ એ જ આવું વિઝન, આવું સ્વપ્ન રજૂ કરી શકે. મને ખૂબ આનંદ થયો કે આવા વિષય ઉપર આ ગોષ્ઠી યોજી, તો એ કબીર ના પ્રભાવ ઝીલીને ભાણ સાહેબ સષ્ટમદાસ ના જે શિષ્ય આંબો છઠ્ઠો, આમ તો રબારી હતા, ભાણ પરચરી હમણાં હું એડિટ કરું છું, રવિ સાહેબે લખેલી, તો ભાણ પરચરીમાં એની આખી વિગત આવે છે કે મૂળભૂત રીતે એ આંબા છઠ્ઠાના શિષ્ય ભાણ સાહેબ, અને ભાણ સાહેબની પરંપરામાં રવિ સાહેબ પછી, મોરાર સાહેબ પછી, હીર સાગર હીર સાહેબ એ રાજકોટમાં હતા. અને એ આમ તો હકીકતે એ આનંદરામના એ શિષ્ય હતા, અને હીર સાહેબ તો ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં પાવર હાઉસમાં નોકરી કરે, પણ ભક્તિમાં ગળાડૂબ, મૂળભૂત સ્વભાવ ભક્ત તરીકેનો, સાધનાનો, સાધકનો, એમાં જ રેચા પેચારી. અને આ બાજુ ઉગમ સાહેબ તો 1876 માં એનો જન્મ, એના પિતાશ્રીનું નામ ડાયાભાઈ, માતુશ્રીનું નામ ઝાલુમાં, એને 3 દીકરાઓ, એમાં સૌથી નાના ઉગમ સાહેબ. આ ઉગમ સાહેબ ને 3 દીકરીઓ અને 3 દીકરા, એમાં ઉગમ સાહેબ સૌથી નાના. અને ગામડામાં તો શું, એ વખત જમાનામાં ધૂળી નિશાળ, એટલે રવિ મહેતા નામના મહેતા પાસે મૂળાક્ષરો શીખ્યા અને અંક શિક્ષણ શીખ્યા, પછી તો ફરે હરે રખડે, બીજું શું કરે ગામડામાં. એમાં એક વખત એને કાંકરી લાગી, નાનું બાળક, કાંકરી લાગી એટલે હાલી નો કે ખોડંગાય, અને એમાં પડ્યા એટલે ઘૂંટણ ઉપર લાગ્યું અને ખોડ કાયમી ખોડ આવી ગઈ. એને લઈને ઝાલુમાં બાળક સાહેબ નો સત્સંગ હતો એની પાસે લઈ ગયા. ગામડામાં કે નિમ્ન વર્ણામાં કઈ મોટા આચાર્ય ન જાય, આચાર્ય સાથે કોઈને બેસવાનું ન મળે, અને આચાર્ય ત્યાં જાય નહીં, ત્યાં તો આવી રવિ ભાણ લોક સંત પરંપરાના સંતો જાય, એના બેસણા થાય, એની પધરામણી થાય, અને ઈ જે ખાટલા ઉપર ગોદડું પાથરીને બેઠા હોય ને એ લઈ જાય જગ્યાઓમાં, એને મળેલું અનાજ, એને મળેલું આ બધી ભેટ, એ બધા લોકોને જમવા. આ લોક સંત પરંપરા મેઘાણીએ ખોલી આપી. એમાં આ બાલક સાહેબ પાસે પગે લગાડવા લઈ ગયા અને બતાવ્યા, બાપુ આને આશીર્વાદ દો, સામુદ્રિક શાસ્ત્રના આ લોક સંતો પાસે વિદ્યા અને પ્રજ્ઞા, પ્યોર માઇન્ડમાં આખો વિચાર આવે, સાધના સાધના કઈ કરવી એ યોગાચાર્યનું જ કામ છે એમ નથી, લોક સંતો પણ એમ કે ચંદ્રમાં જાગવું ને સૂર્યમાં સોવું, એ કોઈ રાત્રે એમ કે જાગવું ને દિવસે ઊંઘવું એમ નથી એનો અર્થ, પણ ચંદ્રનાડી જાગતી હોય ત્યારે જાગૃત રહીને સાધના કરવાની, અને સૂર્યનાડી જાગતી હોય ત્યારે, આ આખી વાત છે. અને એ સંતો એની વાણીમાં વહાવી છે, હેમંતભાઈ વાણીને ઉત્તમ રીતે આપે છે. મને મને એનો આનંદ છે
કે આજે હેમંતભાઈ ની સંગત સાંપડી છે. ગુજરાતી ભજન ની બ્રાન્ડ એક સમય હતી એ મુગઢવી થી શરૂ થયેલી ને મુગટલાલ જોશી પ્રાણલાલ વ્યાસ, પણ ચોરાનો વંશ ખાલી રહેતો નથી. એક પછી એક એવા તેજસ્વી ભજનીકો આવ્યા કે એમ હેમંતભાઈ નું આગમન ગુજરાતી ભજન સાહિત્યને ગુજરાતી લોક સંગીતને જાણે લીલોતરી બિછાણી હોય એવું લાગે છે. આવા ભજનીક આ સંગત છે. તો એણે બાળક સાહેબે આ બધું જાણે એટલે સામુદ્રિક શાસ્ત્ર પણ જાણતા એટલે એના ગાલ, એની છાતી, એનું માથું, એની દાઢીયામાં હાથ ફેરવીને પછી કે આ તો બહુ મોટો સંત થશે, અઢારે આલમનામાં પૂજાશે, એના પોખણા થશે. અને ત્રીજું કીધું એ નાત જાતના ભેદ ભાંગશે. અઢારે આલમમાં પૂજાશે, નાત જાતના ભેદ ભાંગશે, આવું બધું કીધું એટલે આશ્ચર્ય થયું. બાપા હાલી અપતો નથી, કઈ ભીણ્યો નથી, એને કઈ ખબર પડતી નથી શું કરે કે ના ના ના, એ જીવોદ્ધારક થવાનો છે. આ અવતારી પુરુષ આવા પાંચ લક્ષણો કીધા. અવતારી છે, પૂજ્ય થશે અઢારે આલમમાં, નિમ્ન સ્તરનો નિમ્ન જ્ઞાતિનો છોકરો અઢાર આલમમાં પૂજાશે એવું કીધું, અને નાત જાતના ભેદભાવ ભાંગશે એવું કીધું, મોટો સંત કહેવાશે એવું કીધું. એટલે માં તો રાજી થઈ, ઘેરે આવ્યા. બાળકની ખોટ તો હતી જ, પણ એનું મન સંસારમાં નહીં એટલે એક વખત ઘેરેથી ભાગી નીકળ્યા. ટીંબી ધારે ઘંટલીનું પડ બાંધીને એક પગે ઉભા રહીને તપસ્યા કરી. ઘરના બધા ગોતે બે ત્રણ દિવસે ફરતા ફરતા ગોતી કાઢ્યા. એક ટેકરી ઉપર થોરના દાંડલિયા, થોરના પેલા ઝૂંડ નીચે પાછળના ભાગે ઘંટલાનું પડ બાંધીને એક પગે સાધના કરે, મંત્ર જાપ કરે. પકડી ગયા, ઘેરે લઈ આવ્યા. બાપા એ ઘેરે કરજે ભજન, તને કોણ ના પાડે છે? આવી રીતે બહાર જવાય, ભૂખ્યું તરસું રહેવાય? એટલે પછી ઘેરે રહ્યા. પછી થયું માને કે હવે આને મારે પરણાવી દઈએ તો સારું. મારા ભાઈને લખમણને વાત તો કરી હતી ને, એને નાના હતા ઘોડિયામાં ઝૂલતા ત્યારે મીઠી જીભે આપી હતી. એટલે મોટા ભાઈને થયું કે લખમણભાઈ, લખમણ મામા પાસે જઈએ. એમ માનીને મોટા ભાઈ નાના ભાઈ ની વાત લઈને મામા પાસે ગયા. મામીએ બહુ આવકારો આપ્યો, જમાડ્યા. પછી બીતા બીતા મોટા ભાઈ કીધું કે આપણે જાણીએ છીએ અમે કે મીઠી જીભ આપેલી છે સોનલની, આપની દીકરીની, પણ હવે આને ખોડ છે ને અમને કહેતા સંકોચ થાય છે. અરે જો આ સંસ્કૃતિ છે, જીભ આપી છે, જીભ વચન ફેર ન થાય. આજે વચન ભંગના જમાનામાં આપણે જેને નિમ્ન વર્ણ ગણતા હતા એની જબાન, એની અટલ શ્રદ્ધા, આપેલું વચન એ ફોક ન જાય, આજે ભાવ રાખવો એ સંસ્કૃતિ છે. અને કીધું કે એ તો લગ્ન થયા પછી આમ થયો તો શું થાય? કોઈ વાંધો નહીં, આપણે લગ્નની તિથિ નક્કી કરીએ, તોરણ નક્કી કરીએ, અને ચોક્કસ સોનાલના લગ્ન ઉગમ સાહેબ સાથે, ઉગમ રામ સાથે થયા ધામધૂમથી. પછી એમ થયું કે હવે તો આ લગ્ન થઈ ગયા એટલે બહુ અનુકૂળ રહેશે, બહુ થોડોક ધ્યાન આપશે, પણ ભક્તિમાં વધુ લીન રહેવા લાગ્યો. વણાટ કામનું, વણકરનું કામ, પછેડી વણે, કંતાન વણે, ધાબળા વણે, એનું વણાટ કામ કબીરની જેમ તાના તાના, એની વણાટની ભીની ભીની રે ચદરિયા જેમ એને કામ કર્યું છે. ઝીણી ઝીણી ચદર, અંદર પેલું આધ્યાત્મ, સ્પિરિચ્યુઅલ માઇન્ડ, એટલે વળી પાછા બધું છોડીને નીકળી ગયા. બે દી ત્રણ દી ચડ્યા નહીં, બધા ચિંતામાં આવી ગયા. વળી ગોતતા 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 એને શોધી કાઢ્યા. તપસ્યા શરૂ કરી હતી, સાધનામાં બેઠા હતા, લઈ આવ્યા કે ભાઈ સાધના ઘેરે કરજે. બાપા પત્ની સોનલે પણ કીધું કે હું તમારી યારે ભક્તિ કરીશ, મને ભક્તિનો રંગ લાગ્યો છે, આપણે બે ભક્તિ કરશું. આમ કઈ નીકળી જવાય, ભાગવાનું ન હોય,
ભેળવવાના હોય આ સોનલીમાં, અને એને થયું કે ભેળવવાના હાલો આપણે બધાને ભેળવશું અને રહેશું, અને પછી ગુરુની ખોજ આદરી વણાટ કામ ને ગુરુની ખોજ. એમાં સમાચાર મળ્યા કે રાજકોટમાં આનંદરામ ના શિષ્ય હિરસાગર છે, બહુ મોટા સંત છે, સાધક છે, ત્યાં ગયા સત્સંગ કરે અને એને એને પ્રબોધ્યા, ગુરુ મંત્ર આપ્યો, દીક્ષા આપી, શિક્ષા આપી, અને એ પંથે ઉગમ સાહેબ ચાલતા હતા. અને હિરસાગરે કીધું કે દક્ષિણ દિશાએ સતનો સંદેશો તમારે પ્રસરાવવાનો છે, પઠાણ મુસ્લિમ તમારો શિષ્ય થશે, ઉચ્ચ વર્ણના રાજ દરબારુ બ્રાહ્મણ પટેલ વાણિયા તમારા શિષ્ય થશે. આશ્ચર્ય થઈ ગયું ઉગમ સાહેબ ને, કે ભાઈ સાહેબ હું વણકર, દરબાર મારા શિષ્ય થશે, હા બ્રાહ્મણ મારા છે, હા અચૂક અવશ્ય એ થશે જ, અને થયું. આ મોટી ઘટના છે. એટલે મારી દ્રષ્ટિએ ઉત્તરાયણ રામાનંદે કર્યું, પણ ઉગમ સાહેબે દક્ષિણાયન, દક્ષિણ ની અંદર થાણા દેવડીના ઊંઝા પઠાણ શિકારી હતા, આમ પાછા ભક્ત હતા, એટલે શિકાર કરવા નીકળ્યા, ને એમાં એને એમ થયું કે હરણ છે માનીને બાણ ચડાયું, પણ એને દેખાણું કોક માણસ, એટલે બાણ પછી પાથામ નાખી દીધું, જોવા ગયા ત્યાં કોઈ નહીં. પછી આ માગું જોયું તો દેખાણા ઉગમ સાહેબ, મને પરબોધો, ના 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 મને પરબોધો, હવે હું આ હેઠું નાખી દઉં છું. અને શિકારી મુસ્લિમ પઠાણ એનો શિષ્ય બે, એના મિત્ર ડાયાભાઈ, એના ગુરુ વીરદાસ, અને ન્યા ઉગમ સાહેબ પણ ગયા. પાઠપૂજા ચાલતી હતી, આમ તો વીરદાસ બહુ મોટા ગુરુ ને બહુ મહાત્મા હતા, પંચજ્યોત પ્રગટાવી હતી ને બધું ચાલતું હતું, એમાં એક દીવો નીચે પડ્યો અને આગ ફેલાણી. એટલે વીરદાસે ઉગમ સાહેબ ને કીધું કે આ ઠારો મારું કામ નથી, અને ઉગમ સાહેબે અબીલ છાંટ્યું અને આગ બોલવાઈ તરત જ. વીરદાસ ના મનમાં હતો કે આ નિમ્ન વર્ગ ના શું જાણતા હશે, પણ એનું ભ્રમ નિરસન થઈ ગયું. એના એના મનમાં જે કારણો હતા, એના મનમાં જે એના વિશે જે ખોટી માહિતી હતી એને ખબર પડે, આ તો મોટા ચમત્કારી છે એમ લાગ્યું. એટલે એને એને ખરા અર્થમાં માન સન્માન આપ્યું, એની પણ પૂજા કરી, એની દક્ષિણા આપી. આમ કરતા કરતા અનેક લોકો એના ચમત્કારથી નહીં, એના તપથી, એના તેજથી એની ઉપર આકર્ષાયેલા રહ્યા. આ ઉગમ સાહેબ રવિભાણ પરંપરાના તેજસ્વી સંત એટલે બન્યા કે બહુ એના નાદ શિષ્ય વધુ થયા. બુંદ શિષ્ય તો એના બે દીકરા મેઘો અને ભલો, એટલે ભલારામ બાપા, પણ એ પહેલા એના નાદ શિષ્ય બ્રાહ્મણ લાભુ દાદા થયા, અને એના શિષ્ય પુંજા બાપા, પુંજલ પી, દેવા બાપા, અમરુ બાપુ, ત્રંબક બાપા, જીવા બાપા, કરમશી બાપા, અને બુંદ શિષ્ય ભાલારામ અને ભલારામના ગોવર્ધન અત્યારે છે. એટલે મારે કેવું છે કે પરંપરામાં ઉગમ સાહેબે એવી આ શિષ્ય પરંપરા સ્થાપાણી બન્યું. એવું કે અમરા બાપુનું એક સલૂન હતું, એમાં આ પુંજો પઠાણ પછી શિકારી પણ છોડી દીધું, એટલે સલૂનમાં ચોકીદારી કરે અને ન્યા સત્સંગ કરે બાપુ. એમાં સત્સંગમાં આવે ને અમરુ બાપુને બધાને ખબર પડી કે આ સત્સંગ થાય છે. એમાં જયરામભાઈ કરીને એક સત્સંગ, એને ક્ષય હતો, લોહીની ઉલટી થાય, બંધ નોરીએ અને કાયા થઈ ગયેલી હુક લકડી. ગરમ બાપુએ ભજન પૂરા થયા પછી પ્યાલો પાયો,
માથે હાથ મૂક્યો, વામ હાથ પહેરવો, છાતીએ હાથ પહેરવો અને ક્ષય નાબૂદ. લોહીની ઉલટ્યો બંધ, શરીર થઈ ગયું તાંબા વરણું. અમરુ બાપુને ખબર પડી તો જેરામ હાજો થઈ ગયો. આપણે બંગલે સત્સંગ રાખો, ગાડી મોકલી ઉગમ સાહેબ ને, ગાડી લઈને અમરા બાપુના બંગલે એ સત્સંગ. બરવાળાના દરબાર સાહેબ દીનુભાઈ, કમરકોટડાના દરબાર સાહેબ લાભુદાદે, આખી ઉગમ ફોજ ઉભી થઈ અને ધીરે 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 સર્પદંશ થયેલો છોકરા. ડોક્ટરે હાથ હેતા મૂકી દીધેલા, પણ બાપા એ એની માથે હાથ મૂક્યો, બ્રહ્મરંધમાં જીવ છે. એમ કહેવાય છે કે ક્ષણમાં એ છોકરો ઉભો થઈ, ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. સાહેબ, રવિ સાહેબ પ્રેમ ભાવમાંથી જ્ઞાન માર્ગીમાં થઈ ગયા, પ્રેમ ભક્તિ માંથી જ્ઞાન માર્ગી પરંપરામાં રવિ સાહેબ, પછી ખંભાલીડા જ રોકાઈ ગયા, ગયા જ નહીં. અને યોગ સાધના કરીને ષટ ચક્ર ભેદન કરીને સાત ચક્ર ભેદીને એને બ્રહ્મરંધ ની અંદર અજવાળું અજવાળું જે જીવન સાહેબને દેખાણું એ પેલા રવિ સાહેબને દેખાણું. તો આ વિજ્ઞાન માર્ગની ઉપાસનાની ધારાના ભજનો પણ ઉગમ સાહેબે રચ્યા છે. આપણી સંતવાણીમાં બહુ સ્થાન પામ્યા નથી, આપણી સંતવાણીમાં ઉગમ સાહેબનું પણ બહુ સ્થાન નથી, પણ આજે આ યુનિવર્સિટીના માધ્યમથી, યુનિવર્સિટીએ વિશ્વના ચોકમાં આજે ઉગમ સાહેબને અને એની વાણીને મૂકી આપ્યા છે, એ આધ્યાત્મિક જગતની મોટી ઘટના છે. ભજન માટે હું આપણા શ્રેષ્ઠ ભજનિક આ જમાનાનો આપણે ગૌરવ લઈ શકીએ. બલરામ, કે તમે કોના સમકાલીન હતા? તમે એમ નહીં કહી શકો કે અમે મુગટલાલ જોશીના સમકાલીન હતા, તમે એમ નહીં કહી શકો કે અમે કરસનદાસ સાગઠિયાના સમકાલીન હતા. આ કરસનદાસ સાગઠિયાએ રાજકોટની આકાશવાણીનું સ્થાપના થઈને ત્યારે ઉગમ સાહેબ વિશેનું ત્રંબકભાઈ રચેલું ભજન કરસનદાસ યાદવે ગાયેલું, એટલે આકાશવાણીના મૂળમાં ઉગમ સાહેબ પડેલા છે. પણ ઉગમ સાહેબ વિશે બહુ ઓછાને ખ્યાલ છે. આજે ઉગમ સાહેબની ઓળખ આપવાનું બન્યું એ મારા માટે પણ શિક્ષક દિવસે એક આવા પહાડ જેવા પડછંદા ગુરુ તળેટીમાં શાંતિથી ગુફામાં બેઠા હતા, એને આપણે યુનિવર્સિટીના પ્રાંગણમાં મૂક્યા છે. અને એ વાણીને જ્યારે આપણે હેમંતભાઈના કંઠે સાંભળશું, હેમંતભાઈની વિશિષ્ટતા એ છે કે મૂળ ઢાળ અને ઢંગ એ છોડતા નથી. આજે એટલું બધું ઇન્ટરપોલેશન થઈ ગયું છે સાહેબ, ભેળાણ થઈ ગયું છે, સાચા સૂર અને સ્વર મળતા નથી. ત્યારે પોતાના ગળામાં માળો બાંધીને કાયમી આ સૂર અને સ્વરના જેને બેસણા કરાવ્યા છે એવા મહાન ભજનિક આપણા સમયના, જેના સમકાલીન હોવાનું તમે ગૌરવ લઈશ, એવા હેમંત ચૌહાણને ઉગમ સાહેબની વાણી. આમ તો ચોસર ભવન ભજનમાં ચોસર હોય, ચાર ગાવાના હોય એક સાથે. એટલે હેમંતભાઈને હું યુનિવર્સિટી વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે ઉગમ સાહેબની ચોસર ચાર ભજનો આપણને પ્રસ્તુત કરે. ઉગમ સાહેબનો મહિમા, ઉગમ સાહેબની મીઠાપ અને ઉગમ સાહેબની મહત્તા એમાંથી પ્રગટે છે. ઉગમ સાહેબના વ્યક્તિત્વને, વાંગ્મયને, એના સતને, એના રૂતને, એની મહત્તાને સમયની સીમામાં કેદ રહીને આપની સમક્ષ પ્રસ્તુત કરી શકાય એનો પણ મને ખૂબ આનંદ છે. હવે હેમંતભાઈને વિનંતી કે તેઓના ગળેથી અંતરમાં બિરાજેલા ઉગમ સાહેબની વાણીને સોઠી સંતવાણીની અંદર રમતી મૂકે એવી આદરણી હેમંતભાઈને પ્રાર્થના. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. અખંડ જાન રવાને અઘટવા, અખંડ જાલ રવાને, કોઈ ગુરુ ગમ જ્ઞાને જા, કોઈ ગુરુ ગમ જ્ઞાને જા,
ઘટવા અખંડ જાન ત્રણ ગુણ પર ત્રિવેણીતી તાર મે તાર મિલા ગગન મંડળ માં ગગન મંડળ માં સુરતા ધ્યાન લગાવે અખંડ જાન ત્રિકુટિયા ગે તેજ સ્વરૂપી સદગુરુ આપ વિરાજ સોહમ સ્વરૂપ બનકર પોતે ગુરુ સ્વરૂપ માં સમાવે અઘટ અખંડ જાલ ઓહંક સોહમ ઋણુકાર માં નિશ દિન ગુરુ ગમ જાગે ઓમકાર નિરાકાર માં ઓમકાર નિરાકાર માં અર્ધ માત્રાયા રાધે અઘટ અખંડ જાલ કોઈ ગુરુ ગમ જ્ઞાન ગાવે એવી કોઈ ગુરુ ગમ જ્ઞાન જાગે અઘટ અખંડ જાલ રવાગે અઘટ અખંડ જાલ રવાગે અર્ધ માત્રા સહિત શબીજ શબ્દ સુહાગે નેતિ નેતિ વેદ પોકાર નેતિ નેતિ વેદ પોકાર ગુરુ થકી લક્ષ લાગે આઘટ અખંડ જાલ રવાગે દેવી દેવતા ઓ ઘર ગોતે પુરાણ કુરાન વિચાર કહે ઉગારા એવું જાઘટમાં કહે ઉગારા એવું જાઘટમાં પરગટ જોત્યો જાગે આઘટ અખંડ જાલ રવાગે કોઈ ગુરુ ગમ જ્ઞાન જાગે એવી કોઈ ગુરુ ગમ જ્ઞાન જાગે આઘટ અખંડ જાલ રવાગે અઘટ અખંડ જાલ રવાગે સાધના છે ને એના વચ્ચેના મુકામ ના અનુભૂતિ ની ભજન રચના છે. અખંડ જાલર વાગે છે આ જે અનુભૂતિ છે એટલે આ ભજનો એ ભજન નથી માત્ર સત્ચક્ર ભેદન ની યાત્રામાં પહેલું ચક્ર બીજું ત્રીજું ચોથું એટલે દરેક ચક્રના એની પાંખડી છે એના વર્ણ છે એના રંગ છે એની માત્રા છે એની ઓળખ જોઈએ એટલે ખબર પડે
કે ઉગમ સાહેબની ચક્ર ભેદનની યાત્રાના વચ્ચેના મુકામની આ ભજન રચના છે. હેમંતભાઈએ ઈ જે અનુભૂતિ ઉગમ સાહેબની હતી કે આપણી સમક્ષ સાક્ષાત પ્રગટ કરી હવે એની બીજી રચના સાંભળી. કેસદ ગુરુ હજી લે ભવ પાર બેલે થાશે નામ રૂપ રે નાશવંત જન્મ્યા તે જાશે એવું એક યલિંગી નામની ગુણ ગાશે એનો થાશે બેડો નામ રૂપ તો નાશવંત છે ચોથા પદે અવિનાશ એ અવિનાશી સ્વરૂપ પીછાણે અખંડ નામ નિરાકાર કહેવાશે એનો થશે બેડો પાર. જે જે પદાર્થ ઘાટ જુઓ તેવું તેનું કલ્પ્યું ના તે ઠરાવ છે મનુષ્ય તણો રે બાપા તે ઠરાવ છે મનુષ્ય તણો ને નામ ઠરાવ થી બાર સંતો પાસે કેનો બે કરશે બેડો પાર. મેલી ઝઘડા વાત બાણ ના સદગુરુ શરણ સ્વીકાર તો સદગુરુ ભેટ્યા હિરસાગર સદગુરુ ભેટ્યા ઉગમ નામ નિરાધાર રહ્યો શ્વાસ શ્વાસે એનો થશે બેડો પાર. સદગુરુ ભજી લે ભવ પાર બેડે થશે નામ રૂપ નાશવંત જન ગાતે જાશે એવું એક યલિંગી નામ નિત્ય ગુણ ગાશે એનો થશે બેડો પાર. સદગુરુ ગરામ બાબા નામ રૂપ નાશવંત છે ચોથા પદની યાત્રા મુખા. મારી દ્રષ્ટિએ ઉગમ સાહેબની સાધના પરંપરામાં આજે પણ કોઈ ક્રિયાકાંડ નથી, કોઈ મૂર્તિ પૂજા કશું જ નહીં, માત્ર નામ જાપ ભજન સત્સંગ એ માત્ર રામદેવ પીરની છબી છે, એની પૂજા પાઠ ને નહીં. આ મોટી વસ્તુ છે. લોક સંતો અને એના અનુયાયીઓ આ એક બહુ મોટો ભક્તિ માર્ગ. જયારે મુસ્લિમોનું આક્રમણ અંગ્રેજોના એ વખતે પ્રજાને એક રાખનાર પરિબળ આ લોક સંતોનું છે. એના આશીર્વાદ એના અનુભવ થી સૌથી સંતવાણી સમૃદ્ધ છે. યુનિવર્સિટીનું આ કામ છે જે ખોજવાનું છે. આપણે દાસી જીવન મોરાર સાહેબ ખૂબ સાંભળ્યું, એના ભજનો ખૂબ ચર્ચાણા, એની ચર્ચા ખૂબ થઈ, પણ આજે યુનિવર્સિટીને આંગણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રાંગણમાં આજે ઉગમ સાહેબની સ્થાપના, ઉગમ સાહેબની વાણી હેમંતભાઈ ઉચ્ચારી રહ્યા છે, એ યુનિવર્સિટીનું મારી દ્રષ્ટિએ શુભ મંગળ પગલું છે. એ નિર્ભયના વિચારો મારા હરિજનો, નિર્ભયના વિચારો રે, નિર્ભયના વિચારો મારા હરિજનો, નિર્ભયના વિચારો રે. જે ભવસાગર નો આલો મા
મહારાજનો નિર્ભય નામ વિચારો રે મેલી તર્ક વિતર્ક મનના એ સદગુરુ વચન ને તારો નિશ્ચલ વર્તી એ કરો ગુરુ મે નિશ્ચલ વર્તી એ કરો ગુરુ મે ઓ મિટે ભવ ભટકારો મહારાજનો નિર્ભય નામ વિચારો રે હરદમ મે એ હાજર રહેતા સુરતા કરે સંધારો ઓ હંગ સોહમ એ બેતાર ગાજે ઓ સોહમ બેતાર ગાજે ઓ વાગી રહ્યો એક તારો હે બાપા વાગી રહ્યો એક તારો મહારાજનો નિર્ભય નામ વિચારો એ સદગુરુ દેવે એ કૃપા કરી જબ કિયો નામ ઉજિયારો એ ઉગારામ કહે ગુરુદેવ હમારા ઉગારામ ગુરુદેવ હમારા ઓ હિરસાગર કિનારો એ હિરસાગર કિનારો મારા હરિજનો નિર્ભય નામ વિચારો નિર્ભય નામ વિચારો મારા હરિજનો નિર્ભય નામ વિચારો ઉગારામ બાપાના ભજનો આજે એમના શ્રીમુખ જે ગવાતા હતા એ ભજનો અમે આજે રજૂ કરી રહ્યા છીએ ત્યારે અમને એમ થાય છે કે અમારામાં પણ ઉગારામ બાપા બિરાજી ગયા છે અને ઉગારામ બાપાના સદગુરુ હિરસાગર બાપા હિરસાગર બાપાના દીકરા રામજી બાપા એના તમે દર્શન કરેલા એની આરે મેં પ્રોગ્રામ કરેલા તો હિરસાગર બાપાને હું યાદ કરું આજે કહે હિરસાગર સુણો હરિજનો નામ નિરોજો હે ન્યારા જે નામે આ સૃષ્ટિ રચાણી રચાણા સર્વે બ્રહ્માંડા એ દેવી દેવતા ઈ નામ થકી છે નામ થકી શાસ્ત્ર પુરાણા એ નામ થકી છે ચંદ્ર ને સૂરજ નામ થકી દશ અવતારા એ નામ થકી છે ઓ અનેક સંતો એ ગ્રહા જેણે નામ આધારા તીર પેગંબર તીર્થંકરો એ નામ કા સહી વિસ્તારા નામ રૂપ ગુણ થી આગે પોતે સતનામ કિયા વિચારા જે નામ અનામિયા ઘટ મે પાયા જે નામ અનામિયા ઘટ મે પાયા નિરંતર હે નિતારા એ નામ પાયા સદગુરુ શરણ સે એ હુઆ જીવ નિસ્તારા હીર સાગર હરિ પરગટ દેખ્યા એ હીર સાગર હરિ પરગટ દેખ્યા સદગુરુ દેવ દીદારા કહે હીર સાગર સુણો હરિજનો એ નામ નિરંજન હે ન્યારા
જેના મે આ સૃષ્ટિ રચાવી રચના સર્વે બ્રહ્માંડા જેના મે આ સૃષ્ટિ રચાવી રચના સર્વે બ્રહ્માંડા ઈસાગર બાપાની હેમંતભાઈએ ઉગારામના ગુરુ હીર સાહેબની રચના પણ આપણને સંભળાવી. ઉગારામની વાણી મધ્યકાલીન સાધનાથી અનુપ્રાણિત અર્વાચીનના ઢાળ વાળી પણ છતાં સંત વાણીથી સમૃદ્ધ ચેતના એમાંથી પ્રગતિ અનુભવવા મળે. નિર્ભય થવાની વાત કરે છે. અભય આપનારી કોઈ પરિસ્થિતિ હોય તો સંતનું શરણ છે. આ નિર્ભયતા આપનારી કોઈ પણ મહાત્માકાંક્ષાને શાંત પવાડી દેનારી સંતની ચેતના કેવા મુકામમાં રાચતી હોય છે અને કેવું કથતી હોય છે એનું ઉજું અનુસંધાન, એનું તેજસ્વી પ્રકરણ ઉગમ સાહેબનું જીવન વૃતાંત, ઉગમ સાહેબનું વાંગ્મય એટલે કે એની વાણી છે. મને ખૂબ આનંદ થયો કે આજે હેમંતભાઈ જેવા ભજનના મર્મને, ભજનના ધર્મને અને ભજનના કર્મને જાણનારા જ નહીં જીવનારા. આ વસ્તુ બહુ મહત્વની છે. જાણવું એક વસ્તુ છે પણ જીવનમાં અપનાવવું એ લગભગ અશક્ય હોય છે. આ માણસ ભજન એને ધારણ કરેલો વેશ નથી, એનો પહેરવેશ છે. આ પહેરવેશને આપણી સમક્ષ ઉગાડનારા, આ પહેરવેશનો આપણી સમક્ષ પરિચય કરાવનારા ભજનના ભાવને, ભજનના ભંડારને, ભજનના ભાવાર્થને, અર્થને આપણી સમક્ષ ઉઘાડવાનું એક બહુ મોટું કામ એને આ વાણી દ્વારા કર્યું. આપણે સૌ આ અણદીઠેલી ભૂમિકા પર આંખ માંડવાની છે, ફરવાનું છે, વિહરવાનું છે અને યુનિવર્સિટીના સંશોધનમાં એને ઉમેરવાનું છે. મને આનંદ થયો કે સમરસતાના કેટલા મોટા પ્રશંસક, કેટલા મોટા ઉદ્ગાતા અને કેટલા મોટા પાલન કરતા. સમરસતા એટલે આ સમરસતાનું અનુસંધાન રચી આપ્યું, ભક્તિનો મહિમા સ્થાપી આપ્યો અને સમગ્ર સમાજને પોતાની સાથે રાખીને, સાથે ચાલીને ભાણભોજ રવિભાણ પરંપરાની આરંભની અને અહીંની આ ઉગમ ફોજ એ બે ફોજ વચ્ચે રવિભાણ સંપ્રદાયની વાણી જીવે છે, સંતો જીવે છે અને લોકો એના શ્વાસોશ્વાસથી જીવંતતાનો અનુભવ કરે છે. ઉગમ સાહેબની આ વાત, ઉગમ સાહેબની આ વિગત અને ઉગમ સાહેબની આ વાણી આપની સમક્ષ પ્રસ્તુત કરવાનું બન્યું. પ્રસ્તુત કરવાની અમને જે તક આપી એની પ્રસન્નતા સાથે અમને ફાળવેલી સીમામાં, અમને ફાળવેલી સીમા સમય સીમામાં બદ્ધ રહીને અમારા વિચારને રજૂ કર્યા. આપનો ખૂબ આનંદ, ખૂબ પ્રસન્નતા થઈ. નમસ્કાર. 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 ખૂબ ખૂબ આભાર આપ બંને મહાનુભાવોનો. શરૂઆતના તબક્કે જયારે આ વ્યાખ્યાનમાળા શરૂ કરી અને એ વખતે અમારો જે સંકલ્પ હતો એ સંકલ્પ મારો, ચેતનભાઈનો, ડોક્ટર વિશાલભાઈ જોશીની, ડોક્ટર ઓમભાઈ જોશીનો જે સંકલ્પ હતો એ સિદ્ધ થયેલો દેખાય છે. કે કેટલાય માર્ગો ધીમે ધીમે ખુલતા જાય છે. જે ધર્મ ભક્તિની જે પરંપરાઓ હતી એ પરંપરાઓ વિશે અમે હજી વાત કરવાના છીએ અને એ ચાલતી રહેશે. પરંતુ જ્યારે આવા એક મણકામાં આવી રવિભાણ સંપ્રદાયની પરંપરાની એક ઉગમ સાહેબની વાત આપણી પાસે આવી તો એનો અર્થ એ થાય છે કેટલાય સંતો વિશેની જે વાત સૌરાષ્ટ્રમાં કરવાની થશે અને સૌરાષ્ટ્રના લોકો, ભાવકો, સંશોધકો એનાથી પરિચિત થશે. એટલે ચેતનભાઈને જે આ બીડું ઝડપું હતું થયેલું દેખાય છે એટલે હું એ ધન્યવાદ પાઠવું છું. અને હજી પણ આ રવિભાણ સંપ્રદાય પરંપરાના કેટલાય નિયમ છે, ટેક છે, એની અંધશ્રદ્ધા દૂર કરવાની જે વાતો છે, ધર્મ ભક્તિ અને ઊંડા જ્ઞાનની વાતો પણ લોકો સુધી હજી પહોંચશે એવું મને લાગે છે. તો આ તકે આ આપણા સમય મર્યાદામાં જે વાત થઈ છે એ ખૂબ આનંદ થયો છે. અને હેમંતભાઈ જેવા પૃથ્વીના માણસ આમ શરમાળ લાગે પણ જો એ નજીકથી જ ઓળખે અને
ખૂબ નજીક જાય, એના મિત્ર બની જાય છે, અને એના અવાજમાં આપણે દૈવી સ્પર્શ લાગે છે. આ વ્યવસાયી ગાયિકાના યુગમાં આવી વ્યક્તિ, ભક્તિવાન વ્યક્તિ ભાગ્યે જોવા મળે છે. એ આ હેમંતભાઈ ને પણ આપણી જોડે સાથે લઈ આવનાર ડોક્ટર બળવંતજાની સાહેબનો પણ આ તકે આભાર માનું છું કે આ રીતે જોડીને ભક્તિ સાધનાનો પણ અમને આવી રીતે પરિચય થાય છે, સંગીતની સાથે જ્ઞાન એ આ લોકો સુધી પહોંચે છે. હેમંતભાઈ મને લાવ્યા છે. વાહ વાહ, હેમંતભાઈ મને લાવ્યા છે. હું એમ બહાર ગયા છું. અને અમે ઈચ્છીએ છીએ જાની સાહેબ અમે ઈચ્છીએ છીએ કે ફરી વખત જયારે પણ આ રવિ ભાન સંપ્રદાય પરંપરા વિશેની વાત થાય તો હેમંતભાઈ જોડાય અને આપની જ્ઞાન ધારાનો લાભ પણ અમને મળે અને અન્ય મિત્રોને પણ મળે એવી વિનંતી સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ. અને ચેતનભાઈ પણ ખૂબ થાયકા છે આ કાર્યક્રમ, લગભગ 3 કાર્યક્રમો કરીને પણ એ આમ ઘણું કે મારા મતે તો એ થાકતા જ નથી અને અમને થાકવા નથી દેતા. ફરી વખત બોલાવું છું. આપ સૌનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. સુસંધ્યા સૌને નમસ્કાર. નમસ્તે. જય ગુરુ મહારાજ.